ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે। એવામાં ગુજરાતમાં અનેક રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ચૂકી છે અને આ સાથે જ તડામાર તૈયારીઓ પણ તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે આજ રોજ અંબાજીમાં વિજય રૂપાણી પહોંચ્યા હતા। ત્યાં તેમણે ચૂંટણી લડવાના આડકતરી રીતે સંકેત આપ્યા છે અને ઈચ્છાઓ પણ વ્યક્ત કરી છે। ત્યારે શું કહ્યું છે વિજય રૂપાણી પૂર્વ સીએમએ જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરતો હોય છે। પાર્ટી જે નિર્ણય કરશે એ મુજબ હું કામ કરીશ। અગાઉ પણ મેં કીધું છે હું કાર્યકર્તા છું, પાર્ટી જે નિર્ણય કરશે એ મુજબ પાર્ટી લડાવશે તો લડશું, નહીં લડાવ તો નહીં લડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય એ માટે પ્રયત્ન કરશું। માં અંબા માના દર્શન માટેનું આજે મને માં અંબાની કૃપાથી દર્શનની જે તક મળી છે મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું। દર્શન પૂજા ખૂબ શાંતિથી કરી છે, અંબામાં બિરાજમાન છે એટલે ગુજરાત સલામત છે, ગુજરાત શક્તિશાળી છે, સમૃદ્ધ છે અને કાયમ માં અંબાની અંબાના આશીર્વાદ ગુજરાતને કાયમ મળતા રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા પણ છે। ગઈકાલે રાત્રે અહીંયા પાલી પાસે એક બહુ મોટો ગમખ્વાર અકસ્માત થયો છે। આપણા ગુજરાતના દાંતા તાલુકાના પદયાત્રીઓ જઈ રહ્યા હતા, જે માહિતી છે મુજબ 4 લોકો તો મૃત્યુ પામ્યા છે, બાકીના 20થી વધુ લોકો ઘાયલ પણ છે। માં અંબાને પ્રાર્થના કરું છું જે મૃત પામ્યા છે એમના આત્માને શાંતિ મળે અને ઘાયલ લોકો જલ્દીથી સાજા થઈ જાય અને આ દુર્ઘટના મારી પણ હું સંવેદના વ્યક્ત કરું છું। ચૂંટણી પહેલા ચાલતી અટકળો વચ્ચે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અટકળો વહેતી થઈ છે અને એ પણ ચૂંટણી લડવાની। ત્યારે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે સીઆર પાટીલના ક્રાઇટેરિયામાં વિજય રૂપાણી ફિટ બેસે છે કે કેમ અને પાર્ટી તેમને મોકો આપે છે કે કેમ। આ રિપોર્ટ આપના સુધી પહોંચાડ્યો હતો અમારા સહયોગી શક્તિસિંહ રાજપૂતે અંબાજીથી। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।